नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में आपनु स्वागत छे। आजे आपणे एक सरस मजानो टॉपिक भणवानो छे, चैप्टर नंबर 2 नी अंदर। नहीं, टॉपिक नु नाम छे एन विद्युत भारोनु विद्युत स्थितिमान। एन विद्युत भारोनु स्थितिमान, જ્યારે ઘણા બધા વિદ્યુત ભારો હોય ત્યારે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય ને, એ ગણવા માટેની થિયરી છે। એન વિદ્યુત ભારોના તંત્રનું આપણે વિદ્યુત ક્ષેત્ર ગણી નાખ્યું પહેલા ચેપ્ટરમાં, યાદ આવે છે ને? તો એન વિદ્યુત ભારોના તંત્રનું જો સ્થિતિમાન તમારે ગણવું હોય તો કઈ રીતે આગળ વધવું, એના માટેની થિયરી છે। તો એના માટે આપણે પહેલા યામ પદ્ધતિ ધ્યાનમાં લઈએ, આને હું વાય અક્ષ કહી દઉં ને આને હું એક્સ અક્ષ કહી દઉં। આ ઉગમ બિંદુને હું કીધું પી બિંદુ, ધ્યાન આપજો। હોય હવે પી બિંદુની આસપાસ કેટલાક વિદ્યુત ભારો મૂકી દઈએ આપણે। એક વિદ્યુત ભાર ક્યુ વન અહીંયા મૂકીએ, ક્યુ ટુ ને અહીંયા મૂકી દો, અમુક કે અહીંયા મૂક્યો હોય તો મૂકી દેવાનો, કાંઈ વાંધો નહીં, અંદર મોજ પડે ને મૂકી શકો, પણ વ્યાજ બી રાખવાનું થોડો। અહીંયા ક્યુ થ્રી કહી દઈએ ને અહીંયા આપણે હવે એનમો વિદ્યુત ભાર કહી દઈએ ક્યુ એન। તો આ ક્યુ વનનું પીથી જે અંતર છે એ અંતરને કીધી આપણે આર વન, આર વન પી, વનનું પીથી અંતર, બરાબર ને? આ પીથી જે ક્યુ ટુનું અંતર છે, ઊભા રહેજો, આને ફેરવી નાખીએ ને આપણે, હાલો, તો આને આપણે કહી દઈશું આર ટુ પી, ટુનું પીથી અંતર, બરાબર। હવે થ્રીનું જે પીથી અંતર છે એને આપણે કીધી આર થ્રી, અને એનનું જે વિદ્યુત ભાર, એનનું જે પીથી અંતર છે એને આપણે કીધી આર એન પી। તો લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી બિંદુથી આર વન પી, આર ટુ પી, આર થ્રી પી અને આર એન પી વિદ્યુત ભારોના બિંદુથી આર વન પી, આર ટુ પી, આર થ્રી પી અને આર એન પી અંતરે રહેલા વિદ્યુત ભારો ક્યાં ક્યાં છે મને કહેશો? આર વન પી અંતર વિદ્યુત ભાર ક્યાં છે? તો કે ક્યુ વન, ક્યુ ટુ, ક્યુ થ્રી અને ક્યુ એન છે। તો પી બિંદુ એ કુલ વિદ્યુત સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન, તો મને કહેશો વિદ્યુત સ્થિતિમાન કોને લીધી હશે અહીંયા પી બિંદુએ? તો પી બિંદુએ જેટલા વિદ્યુત ભારો હશે એ બધાને લીધે વિદ્યુત સ્થિતિમાન હોય કે નહીં? વિદ્યુત સ્થિતિમાન પાછી અદિશ રાશિ છે એટલે અહીંયા તમારે અદિશ સરવાળો કરવાનો। તો કુલ વિદ્યુત સ્થિતિમાનને હું કીધું વીપી કેટલું હશે? તો કે પહેલાને લીધી હશે પ્લસ બીજાને લીધી હશે પ્લસ ત્રીજાને લીધી હશે, આવા કેટલા છે ટોટલ? એન, તો એનમાં વિદ્યુત ભારને લીધે હશે। ઓકે, હવે આગળ વધીએ આપણે વીપીના। વીપી વી વન એટલે શું છે? તો કે વનને લીધે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે કે ક્યુ અફોન આર, બિંદુવત વિદ્યુત ભારના સ્થિતિમાનનું સૂત્ર, બરાબર, પણ એ પહેલાંને લીધે છે। અને ક્યુ વનનું પીથી અંતર કેટલું છે? તો કે આર વન પી, એટલે અહીંયા શું આવશે? આર વન પી પ્લસ વી ટુ શું આવશે કયો? તો કે કે ક્યુ ટુ અફોન આર ટુ પી થઈ જવાના, પ્લસ વી થ્રી શું આવશે? તો કે ક્યુ થ્રી અફોન આર થ્રી પી થઈ જવાના, અપ ટુ હાઈલા કરે હાઈલા કરે હાઈલા કરે ને શેક એનમાં વિદ્યુત ભાર માટે શું આવે? તો કે કે ક્યુ એન અફોન આર એનને લીધે પી બિંદુએ સ્થિતિમાન, બરાબર ને? એટલે એન પી આવી જશે। હવે શું કરાય મને કહેશો? તો આ બધામાંથી એક કે કોમન નીકળે છે, તો કે ને કોમન કાઢી નાખો, વાંધો ન હોય તો ભાઈ, હોય તો આપણે શું કરશું? હવે બીજો કંઈ ઓપ્શન છે નહીં,
के ना के हालो अँ हूँ हे क्यू वन ना सेद में आर वन पी प्लस क्यू टू ना सेद में आर टू पी क्यू थ्री ना सेद में आर थ्री पी आइला करे आइला करे आइला करे बराबर ने हालो क्या हुंदी तो कि क्यू एन ना सेद में आर एन पी। हवे हूँ कराए बाळको काय विचार आवे आवा विचारो घणी वार आवी गया हो आपणने काय विचार नहीं आवतो फिल्म जोवा सिवाय बराबर ने तो थोड़ाक माप में रहेजो बराबर पॉइंट ऊपर आवी आपणे ओके हालो वीपी ना वीपी के ना के हालो हवे जो लांबो लांबो तमारे सरवाळो न लखवो होय जो टूंकमां पतावुं होय तो सिग्मा लखी नाखवानुं। શરૂઆત ક્યાંથી થઈ તો કે પહેલાં પદથી તો ઇનિશિયલ એટલે કે શરૂઆત એકથી થાય છે અને પૂરું ક્યાં થાય તો કે છે કે એનમાં પદ ઊંધી તો અહીં એન લખી નાખો। હવે સિગ્માનો નિયમ તો તમને ખબર છે પહેલું પદ હોય લખી નાખવાનું તો પહેલું પદ શું છે ક્યુના છેદમાં આર। હવે પહેલાં પદથી તમે બીજા પદ તરફ જાઓ તો બદલાઈ છે કે નહીં અહીંયા તો અહીં વનનો ટુ થયો અને ટુનો થ્રી થયો એટલે જો બદલાતું હોય તો આ લખી નાખવાનું। નીચે તમે જુઓ તો આ પેલું બદલાય છે તો કે હા વનનું ટુ થયું ટુનું થ્રી થયું તો અહીંયા આ લખી નાખવાનું। એની બાજુનું બદલાય છે તો કે પી 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 એટલે અહીંયા શું આવશે પી જ આવશે બદલાતું નથી। તો આ જે સૂત્ર મળ્યું એ આપણે એન વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે। યાદ રાખવાની કોઈ જરૂર નથી ટૂંકમાં પણ થિયરીમાં પૂછે તો અહીં સુધી લખી નાખવાનું કંઈ વાંધો નથી ને ઓકે હાલ લખી નાખો પહેલાં। તો હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો તો એ સૂત્રની તારવણી તમારે આ રીતે કરવાની। હવે સૂત્રની તારવણી કરવા માટે બે સમતલ ધ્યાનમાં લેશું સમતલને તમે પૃષ્ઠો પણ કહી શકો બરાબર ને એક પૃષ્ઠ હું અહીંયા બતાવું છું બરાબર આને નામ આપી દઈએ આપણે પી અને એની નીચે એક બીજું પૃષ્ઠ બતાવીએ આપણે આ નામ આપી દો ક્યૂ। આ પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર કંઈક ઉધ્વ દિશામાં છે ઉપર તરફ અને પૃષ્ઠના સમતલને લંબરૂપે છે તો આ વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા થઈ ગઈ। અચ્છા હવે આ જે પૃષ્ઠ છે એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેશું એ ટોપિક બાકી છે સમસ્થિતિમાન પૃષ્ઠ પણ અત્યારે એટલું યાદ રાખજો કે જે પૃષ્ઠ ઉપરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય ને એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય એટલે હું એમ કહું કે આ બિંદુએ જો વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો અહીંયા કેટલું હશે 10 વોલ્ટ હશે અહીંયા કેટલું હશે 10 વોલ્ટ હશે અહીંયા કેટલું હશે 10 વોલ્ટ। તો જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે ખબર પડે છે કે નહીં તો આપણે આ બિંદુ આ પૃષ્ઠ પરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હશે એટલે આને પણ હું સમસ્થિતિમાન પૃષ્ઠ કહી દઉં હું એમ કહું કે આ પૃષ્ઠની સપાટી પર 20 વોલ્ટ હોય તો બધે 20 વોલ્ટ જ હશે અહીંયા હું એમ કહું 25 વોલ્ટ હોય તો બધે 25 વોલ્ટ જ હશે એક પૃષ્ઠથી બીજા પૃષ્ઠ તરફ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટશે 100%। પણ આની સપાટી પર બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો કે સમાન તો એને કેવું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ। તો બે સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લેશું પી અને ક્યુ આ બંનેને એકબીજાની ખૂબ નજીક મૂકવાના છે ને આ બંને વચ્ચેનું અંતર છે ને એ તમને રકમમાં અથવા થિયરીમાં આપી દીધું છે આપણે એને ડીએલ કહી દઈએ સૂક્ષ્મ અંતર છે ખૂબ જ એકબીજાની નજીક છે। આ પૃષ્ઠની સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન છે આપણે આની સપાટી પર એને હું કીધું વી હવે જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ ને એમ સ્થિતિમાન વધશે આપણે સાબિત કરશું અત્યારે એટલે સપોઝ તમે અહીંથી અહીંયા ઊંધી આવો તો ડેલ્ટા વી જેટલું અથવા ડીવી જેટલું વધ્યું તો અહીંયા બિંદુએ વી હતું ને અહીંથી અહીંયા ઊંધી આવો તો કેટલું વધ્યું તો કે ડીવી જેટલું તો અહીંયા કેટલું થાય તો કે વી તો હતું જ તે અને પ્લસ વધ્યું કેટલું ડીવી સમજાય છે હું એમ કહું કે અહીંયા 10 વોલ્ટ છે અને ડીવી 1 વોલ્ટ છે એટલે તમે અહીંથી અહીંયા ઊંધી આવો તો વધુ કેટલું હશે સ્થિતિમાન
एक वोल्ट एट टोटल के जाए क्यों तो वी तो दस हतु डीवी के एक एट के जावा अगियार वोल्ट ओके पटू याद रही जैसे टूंक में कि जो अँ वी हो तो अँ के हे वी प्लस डीवी तो हमें आ बे बिंदु ध्यान में लीजिए आपने हूँ कीधो ए आने हूँ कीधु बी तो हम आप आ पृष्ठ पर बिंदु ए से न्याथी मारे आ पृष्ठ पर बिंदु बी ना एक बिंदुवत विद्युत भार ने लई जवो छे ने ई विद्युत भार ने हूँ कीधो स्मोल क्यू तो हमणां जशे तो अहींथी अहीं सुधी जवा माटे तमारे शुं करवुं पड़शे कार्य करवुं पड़े तो लखीए आपणे पहेला थोड़ुंक आकृति में लखी नाखीए अहीं के आकृति में दर्शाव्या प्रमाणे बे समस्थितिमान पृष्ठो बे समस्थितिमान पृष्ठो क्या क्या छे ए नहीं सॉरी पी अने क्यू ने एक बीजा थी केटला अंतरे मुकेला छे डीएल जेटला अंतरे मुकेला छे बन्ने परना स्थितिमान अनुक्रमे पहला क्यू बिंदु लीधु पी तो पी ऊपर केटलू छे वी अने क्यू ऊपर केटलू छे वी प्लस डीवी छे लो आटलू लखी नाखवानुं पछी लखी आपणे के विद्युत भार क्यू ने ए लोको एकम धन विद्युत भारनो उल्लेख कर्यो पण आ अत्यारे हूँ क्यू ने ध्यानमां लईने आगळ वधुं तो विद्युत भार क्यू ने क्यांथी क्यां लई जवानो छे ए थी बी सुधी लई जवा माटे करवुं पड़तुं कार्य तो कार्यनुं सूत्र शुं छे डबल्यू बराबर वी इंटू क्यू क्या थी क्या लई जवानो छे तो कि ए थी बी सुधी बराबर ने एटले हूँ एने खाली डबल्यू लखूँ तो हाले डबला में तमने खबर पड़ी जाए केटलुं आवशे कि डबल्यू बराबर वी इंटू क्यू पण वी एटले जे बे बिंदुए लई जाओ ए बे बिंदु वच्चे विद्युत स्थितिमानो तफावत तो तमे क्यांथी क्यां लई जाओ छो ए थी बी सुधी लई जाओ एटले बी अने ए वच्चेनो तफावत आवे तो डबल्यू बराबर शुं आवशे वी बी माइनस वी ए इंटू क्यू ओके हालो डबला ना डबला वी बी बराबर केटला छे बी ऊपर विद्युत स्थितिमान बी बिंदुए विद्युत स्थितिमान केटलुं हशे वी प्लस डीवी हशे ने देखाय छे ने ओके हालो तो अहीं लखी नाखो वी प्लस डीवी बराबर आ मोटो काउंस चालो माइनस ए ऊपर स्थितिमान केटलुं छे ए ऊपर विद्युत स्थितिमान केटलुं हशे वी जेटलुं क्यू ना क्यू तो डबल्यू ना डबल्यू हालो काउंट छोड़ी छोड़ी गयो तो वी प्लस डीवी माइनस शू आवशे क्यों वी इंटू क्यू तो वी वी कैंसल थशे तो फाइनली शू थाय कहो डबल्यू बराबर शू आवशे डीवी इंटू क्यू बराबर समीकरण नंबर आपी दियो न आपो तो हाल से बराबर डायरेक्ट आगे वधी आपणे परंतु तमने खबर है कि अँ तमे विद्युत क्षेत्र ने विरुद्ध दिशा में जाओ जो विद्युत क्षेत्र ऊपर तरफ से विरुद्ध दिशा में तमे जाओ ने केटलुं स्थानांतर करवानुं छे डीएल जेटलुं एटले डीएल जेटलुं स्थानांतर करवा माटे करवुं पड़तुं कार्य तमे आम लखी को एफ इंटू डीएल विद्युत क्षेत्र ने विरुद्ध दिशा में अँ डॉट न लखो तो हाले बराबर ने कोस 180 माइनस 1 थी जाए एटले डायरेक्ट लखशुं आपणे डबल्यू बराबर शुं आवशे माइनस एफ इंटू डीएल तो डीवी ना डीवी क्यू ना क्यू एफ बराबर पाछ शुं छे क्यू इंटू ई थाय तो एफ बराबर मूकी जाओ क्यू इंटू ई डीएल ना डीएल बराबर आ बाजू शू तो के डीवी इंटू क्यू आ क्यू क्यू कैंसल था से तो आम ई ने सूत्र नाद बना गया तो ईवी इज इक्वल टू शू क्यों डीवी ना छेद में डीएल
ई ने सूत्र करता बनाओ, डी एल आ बाजू जैसे माइनस तो ऑलरेडी सेखे नहीं, तो ये माइनस ने हूँ अँ लखी ना। तो विद्युत क्षेत्र और विद्युत स्थितिमान वच्चेना संबंधन सूत्र मिलू देखाई सके नहीं, ई बराबर हूँ आ माइनस डीवी ना छेद में डीएल। आम समीकरण नंबर एक आपी दी बराबर, आने लखीए जे विद्युत क्षेत्र अने विद्युत स्थितिमान वच्चे नो वच्चे नो संबंध दर्शावे छे। आटलू चित्र क्लियर थयो? आ माइनस नी निशानी हुं बतावे छे, माइनस निशानी ए बतावे छे कि विद्युत क्षेत्र नी तमे दिशा में जाओ ने तो विद्युत स्थितिमान घटतुं जाय। खबर पड़े से कि नहीं? तो विद्युत क्षेत्र की दिशा में तुम आला जाओ, जेम जेम एम ऊपर विद्युत स्थितिमान से घटत जैसे। अँ सपोज 10 वोल्ट हो तो जेम जेम ऊपर जाओ एम विद्युत क्षेत्र की दिशा में जाओ तो विद्युत स्थितिमान घटत जाए, तो अँ सपोज 8 वोल्ट थी जाए तो केटलू घटू? तो के 2 वोल्ट जेटलू घटू एम कही कि खरा। ओके आ पॉइंट पर आई हम तक खबर है विद्युत स्थितिमान ना छेद में अंतर, तो कोई भौतिक राशि होना छेद में अंतर हो तो ये अपने शूँ कही प्रचलन कही कि नहीं याद आए? आम हो वेगना छेद में अंतर तो अपने वेग प्रचलन कीधु तू याद आए? तापमान छेद में अंतर होने तापमान प्रचलन कहवाय, तो विद्युत स्थितिमान छेद में अंतर एट कहवा विद्युत स्थितिमान प्रचलन कहे से। तो लखी आप विद्युत स्थितिमान प्रचलन डीवी छेद में डीएल ने शूँ कहवा डीवी छेद में डीएल ने विद्युत स्थितिमान प्रचलन कहे से। तमारे एनी व्याख्या लखी तो आम लखी शको एकम अंतर दीठ डीएल एटले अंतर थयुं, तो एकम अंतर दीठ विद्युत स्थितिमान में थता फेरफार ने विद्युत स्थितिमान प्रचलन कहे से। तो व्याख्या शू आवशे? विद्युत स्थितिमान प्रचलन व्याख्या याद रखो, तो एकम अंतर दीठ विद्युत स्थितिमान में थता फेरफार ने विद्युत स्थितिमान में थता फेरफार ने विद्युत स्थितिमान प्रचलन कहे से। अने विद्युत स्थितिमान से विद्युत स्थितिमान प्रचलन एकम शू आ तो वोल्ट से, अँ वोल्ट से बराबर ने विद्युत स्थितिमान से एकम थे वोल्ट, ने अँ अंतर से एकम शू थे वोल्ट पर मीटर। ने विद्युत स्थितिमान प्रचलन एकम कोना जेटलो हशे? तो कि विद्युत क्षेत्र एकम जेटलो ज होय, कारण के विद्युत क्षेत्र बे एकम है न्यूटन पर कूलम और वोल्ट पर मीटर। तो एक याद रखा जेवा छे कोना एकम सामन हे? तो विद्युत स्थितिमान प्रचलन और विद्युत क्षेत्र एकम। अच्छा हवे आगळ वधीए आपणे, जो विद्युत क्षेत्र एक्स दिशा में होत तो डीएल की जगह आई जाती एक्स, आपणे एक्स दिशा में जता होत समस्थितिमान पुष्ठ आम एक्स दिशा में मूक्या होत आम, तो अँ डीएल की जगह शूँ आई जाए डीएक्स आई जैसे। तो लखो जो विद्युत क्षेत्र एक्स दिशा में होत तो सूत्र शू बनी जाए ई जगह आई जाए ई एक्स माइनस ना माइनस डीवी ना छेद में डीएल जगह शू थी जाए डीएक्स। वाई दिशा मेटे तो अँ थी जाए ई वाई, विद्युत क्षेत्र जो वाई दिशा में हो तो शू हो माइनस डीवी ना छेद में डीवाई। अने झेड दिशा मेटे ई जेड इज इक्वल टू शू थाय क्यों माइनस डीवी ना छेद में डी जेड। तो विद्यार्थी मित्रों हवे तमने एक आवो दाखलो आपे कि कोईपण विस्तार में विद्युत स्थितिमान आ सूत्र मुजब बदलाय तो एक्स बराबर 5 मीटर अंतरे विद्युत क्षेत्र केटलू होय, तो अपनी पास सूत्र हाजर है ई इज इक्वल टू, अथवा सूत्र हजी आप लखी नाखो वी बराबर शू आप
फोर एक्स नो स्क्वेर प्लस फाइव एक्स प्लस आठ। आनु एक बार विकलन कर नाखो तो एक्स की सापेक्ष करशू बराबर ने, एक्स दिशा में बदलाय डीवी ना छेद में डी एक्स। आनु विकलन शू थाय आठ एक्स प्लस पांच, आनु तो जीरो थी जैसे, बे बाजू माइनस वड़े गुण नाखो तो माइनस डीवी ना छेद में डी एक्स, अँ माइनस आ जाए काउंस में लखी नाखो आठ एक्स प्लस पांच। हम माइनस डीवी ना छेद में डी एक्स एट आप थोड़ी बार पहला भिण्या शूँ तो एक्स ई एक्स थानु माइनस ना माइनस आठ एक्स प्लस पांच। तो एक्स बराबर के अंतरे तमारे विद्युत क्षेत्र गणवानु छे तो के पांच मीटर अंतरे, तो एक्स बराबर पांच मूकी दो, पांच मीटर मुकता तो ई एक्स इज इक्वल टू शू आवशे क्यों पांच मूकी दो तो माइनस आठ ना आठ अँ पांच मूकशू अपने प्लस पांच बराबर ने, तो माइनस ना माइनस आठ पंचा चालीस ने पांच के थाना पिस्तालीस एकम शू आ वोल्ट पर मीटर। तो विद्युत क्षेत्र मिली गयु कहवा अथवा तुम डीवी छेद में डी एक्स कही सको विद्युत स्थितिमान प्रचलन। हाँ विद्युत स्थितिमान प्रचलन अँ माइनस आयो मतलब शू थो कि एक मीटर तब अंतर कापो तो विद्युत स्थितिमान पिस्तालीस वोल्ट घट से। એટલે એક જસ્ટ સમજવા માટે હું એક એક્ઝામ્પલ આપું કે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે ને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે 100 વોલ્ટ છે, તો હવે અત્યારે શું કહે છે કે એક મીટર અંતરે તમે જશો તો પિસ્તાલીસ ઘટશે, એટલે હવે તમે એક મીટર દૂર આવેલું બિંદુ ધ્યાનમાં લ્યો, અહીં એ છે ને અહીં લીલી આપણે બી, તો અહીંયા એક મીટર દૂર જાઓ એટલે પિસ્તાલીસ ઘટી જાય, તો હોમાંથી પિસ્તાલીસ જાય એટલે કેટલા રહેવાના મને કહેશો તો પંચાવન મીટર આવશે, ફરીવાર પાછા તમે એક મીટર દૂર જાઓ તો પાછું પિસ્તાલીસ ઘટશે, તો પંચાવનમાંથી પિસ્તાલીસ જાય તો પાછા કેટલા આવશે કયો દસ આવશે। તો આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તમને શું બતાવે, વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો, જો અહીંયા પ્લસ હોત તો વિદ્યુત સ્થિતિમાન વધત, માઇનસ છે એનો મતલબ શું છે કે અંતર સાથે સ્થિતિમાનમાં ઘટાડો થાય। તો ઈ એક્સ ગણવાનું કહે તો અહીંયા ઊંધી ગણી નાખવાનું। તો આ હતા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધને લગતો દાખલો। તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ, આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।